वंदे गुजरात। Students, how are you? Oh, fine. Dear students, આપણે જુદા જુદા શબ્દો એટલે કે બટ ઓર ધેરફોર બીકોઝ આવા પ્રકારના શબ્દો એના ઉપયોગ વિશે અગાઉ શીખી ગયા છીએ, યાદ છે ને તમને? એવી જ રીતે આજે આપણે એક નવા શબ્દ વિશે શીખીએ. સો ટુડે વી વિલ લર્ન અબાઉટ વન મોર વર્ડ એન્ડ દેટ ઇઝ વેન. સ્ટુડન્ટ્સ, લેટ સી ધ પિક્ચર વેરી કેરફુલી. આર યુ રેડી ફોર ઇટ? રાઈટ. બહુ મજા આવે છે તમને પિક્ચરને એ પ્રકારની એક્સરસાઇઝમાં, ખરું ને? Okay, see the first picture. What do you see in this picture? In this picture, you can see that a child is playing and after some time, he is falling down. તેથી આપણે એમ કહી શકીએ, the child fell down when he was playing. Let's see another picture. What do you see in this picture? Yes, everybody is right. In this picture, there are two actions. First is the farmer sow the seeds and second is the rain is falling. અથવા તો it is raining. બંને રીતે બોલી શકાય. Okay, so we can say that the farmer started to sow the seeds when it was raining. Students, let's see the next picture. Yes, આ પિક્ચર જોતા તો બહુ ખુશ થઈ ગયા. We can see two actions here also. First is
Raining. And second is playing. Means rain and play. Right? Players are playing અને raining. આ બે એક્શન્સ અહીંયા તમે જોઈ શકો છો. So we can say that it started raining when players were playing. Let's see the next picture. તમે તો આવું નથી કરતા ને વર્ગમાં, ક્યારે નહીં. તો સ્ટુડન્ટ્સ, હવે તમને આ સમજાઈ ગયું હશે, બરાબર? એટલે આ પિક્ચરમાં પણ બે એક્શન્સ છે. કયા કયા છે? ફર્સ્ટ ઇઝ ધ પ્રિન્સિપાલ ઇઝ એન્ટરિંગ ધ ક્લાસ, એન્ડ સેકન્ડ ઇઝ ધ સ્ટુડન્ટ્સ આર મેકિંગ નોઇઝ. So we can say that the principal entered the class when students were making noise. આ ચાર આપણે જુદા જુદા એક્ઝામ્પલ્સ જોયા અને ચારે ચાર એક્ઝામ્પલ્સની અંદર આપણે વેનનો ઉપયોગ કર્યો, બરાબર? Now I am sure કે તમને વેનનો ઉપયોગ થોડો ઘણો સમજાયો હશે. હજી વધારે સમજશું આપણે. હવે યાદ કરીએ આપણા ફર્સ્ટ સેમના લેસનના અંદર જે જુદા જુદા આપણે લેસન્સ ભણ્યા એના અંદર વેન ક્યાં આવે છે? તમને યાદ આવશે, પણ છતાંય થોડીક હેલ્પ કરું. સોંગ ઓફ સોંગ્સ નામની એક સ્ટોરી આવતી હતી યુનિટમાં. યસ, તમે બધા જ બરાબર છો. તાનસેન અને અકબરવાળી સ્ટોરી, એના અંદર વેનનો ઉપયોગ આવી ગયો છે. ડુ યુ રિમેમ્બર ધ સ્ટોરી? ઓ, વેરી ગુડ. સો લેટ્સ રીડ ધીસ પેરેગ્રાફ એન્ડ ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સીસ or sentence with when. Sant Haridas was the man. Tansen told Akbar about him. He was Tansen's guru. He lived a very simple life. He was devoted to music and to Lord Krishna. He lived in a Vrindavan, in a hut on the bank of river Yamuna. His disciples were Baiju Bawra and Tansen. When Tansen and King reached the place, Sant Haridas was busy with his daily routine. He greeted both. When they requested him to sing, he smiled and said, "I am not a great musician. I sing as you sing. I left singing many days ago, so I can't sing properly." Yes, you all are right. તમને બધાને જ એ વાક્ય પણ મળી ગયું હશે, ખરું ને? તો ફરીથી આપણે ફકરો સ્ક્રીન ઉપર જોઈએ અને એના અંદર વાક્ય પણ જોઈએ. યસ, ધ સેન્ટેન્સ ઇઝ અન્ડરલાઈન કર્યું છે ને, વેન તાનસેન એન્ડ કિંગ રીચ ધ પ્લેસ, Sant Haridas was busy with his daily routine. હવે અહીંયા તમને કેટલાક વિદ્યાર્થીઓએ વેન વાળું બીજું એક સેન્ટેન્સ પણ શોધ્યું હશે, ખરું ને?
When they requested him to sing, he smiled and said, I am not a great musician. પણ આ વાક્ય આપણે જે વેન શીખી રહ્યા છે એ પ્રકારમાં આવતું નથી. એટલે આપણે ખાલી વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ્ડ વાળું જે વાક્ય છે એ જ વાક્યને અત્યારે આપણે આ એક્ઝામ્પલમાં લઈએ છે. રાઈટ? આમ આપણે વેનનો ઉપયોગ સમજ્યા અને ટેક્સ્ટના અંદરથી પણ એના વિશે જાણ્યું. હવે આપણે ટેક્સ્ટબુકમાં જે રિવિઝનની એક્સરસાઇઝ છે એમાં પણ વેન વિશેની જ વાત કરેલી છે. બટ સ્ટુડન્ટ્સ, ધેર આર સમ વર્ડ્સ યુ મે નોટ બી ફેમિલિયર વિથ ધેમ. લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ ફર્સ્ટ. ધ ફર્સ્ટ વર્ડ ઇઝ હર્ટ. See this picture. See the bleeding on his face. Now tell me, why is it bleeding? Because he is hurt. Hurt samjhai gayu ne? Have a second word che. Chase. The dog is chasing ધ કેટ. આવું ઘણી વખત જોયું હશે, ખરું ને? એટલે ચેઝ નો ખ્યાલ આવી ગયો. રાઈટ. નાઉ થર્ડ વર્ડ ઇઝ બેંગ. હવે હું તમને પૂછું છું, વોટ હેઝ બેંગ્ડ વિથ ધ ટ્રી? સ્કાર. રાઈટ. એટલે તમે બોલ્યા એટલે મને ખ્યાલ આવ્યો કે તમને બેંગ પણ સમજાયું છે. રાઈટ. એન્ડ ધ લાસ્ટ વર્ડ ઇઝ બર્ન. યુ કેન સી ઇન ધ પિક્ચર ધ હેન્ડ ઇઝ બર્ન્ડ. આપણે પણ ધ્યાન રાખવાનું કપડાં ઇસ્ત્રી કરતી વખતે કે રસોડામાં કે ક્યાંક પણ બર્ન ના થઈ જવાય, બરાબર ને? નાઉ પ્લીઝ ઓપન યોર ટેક્સ્ટ બુક એન્ડ ગો ઓન પેજ નંબર 42 એન્ડ એક્સરસાઇઝ નંબર 4. રીડ ઇન્સ્ટ્રક્શન વિથ મી. યસ્ટરડે વોઝ એન અનલકી ડે ફોર આરિફ એન્ડ હિઝ ફ્રેન્ડ. રાઈટ. What has happened to everyone? The first one is done for you. Let's see the example given in the textbook. Pehlu sentence shu che? Arif aji bracket ma cut face ane bija bracket ma shave. In this sentence, there are two actions. First is cut and second is shave. બે actions છે અહીંયા, બરાબર? Cut and shave. હવે એમાંથી બે sentences બનશે. Now the first sentence is Arif cut his face. And second sentence is Arif was shaving. બરાબર? બે અલગ અલગ વાક્ય બન્યા. Now let's make the use of when and join both the sentences. When નો ઉપયોગ કરી અને આપણે બંને સેન્ટેન્સને જોડવાની કોશિશ કરીએ. એબ્સોલ્યુટલી રાઈટ. કારણ કે અગાઉ આપણે ચાર પિક્ચર્સને આધારે આપણે આ એક્સરસાઇઝ કરી ચૂક્યા છીએ અને તમને થોડી ઘણી સમજણ પડી ગઈ છે. આરિફ કટ હિઝ ફેસ વેન હી વોઝ શેવિંગ, બરાબર? લેટ્સ ટ્રાય વિથ ધ સેકન્ડ સેન્ટેન્સ.
તમે પણ સાથે સાથે વાંચતા જજો હો. સેકન્ડ સેન્ટેન્સમાં શૈલેશ, પછી બ્રેકેટમાં હર્ટ, આમ બ્રેકેટમાં પ્લે અને ક્રિકેટ. સ્ટુડન્ટ્સ, ઇન ધીસ સેન્ટેન્સ દેર આર ઓલ્સો ટુ એક્શન્સ, હર્ટ એન્ડ પ્લે. બરાબર છે? ફરીથી પાછા બે સેન્ટેન્સીસ બનશે. નાઉ ધ ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ શૈલેશ હર્ટ હિઝ આર્મ, એન્ડ સેકન્ડ ઇઝ શૈલેશ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. હવે આપણે વેનનો યુઝ કરીને બંને સેન્ટેન્સીસને જોઈન્ટ કરીએ. Very good. Yes. The sentence is Shailesh hurt his arm when he was playing cricket. When આવડી ગયું કે ક્રિકેટ નું સેન્ટેન્સ છે એટલે આવડી ગયું? Yes, બંને બરાબર છે. You all are right. Now see the third one. હજી એક બે એક્ઝામ્પલ જોઈએ અને પછી આપણે જાતે એક્સરસાઇઝ કરશું. રાજવી એન્ડ દિશા ડોગ, પછી બ્રેકેટમાં ચેઝ અને બીજા બ્રેકેટમાં રન. સાથે સાથે ટ્રાય કરજો હો. ઇન ધીસ સેન્ટેન્સ ધેર આર ઓલ્સો ટુ એક્શન્સ, ચેઝ એન્ડ રન. બરાબર. નાઉ ધ ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ રાજવી એન્ડ દિશા ચેઝ્ડ ધ ડોગ, એન્ડ સેકન્ડ સેન્ટેન્સ ધ ડોગ વોઝ રનિંગ. ચેઝ શબ્દ સમજતા હતા ત્યારે પણ આપણે ડોગ અને કેટની વાત જોઈ હતી. બરાબર? એટલે શબ્દનો અર્થ તમને, એનો મિનિંગ ઓફ ધ વર્ડ યુ નો, તમને ખબર છે. લેટ્સ મેક ધ યુઝ ઓફ વેન and join the sentences. Rajvi and Disha chased the dog when the dog was running. હવે તો તમે મારી આગળ આગળ બોલો છો. Fine. Let's see the fourth. Imbrose, bracket માં find, fly, bracket માં eat અને soup. યસ, મોમાં પાણી આવી ગયું લાગે છે. ઓકે, ડુ યુ આઈડેન્ટિફાય ટુ એક્શન્સ ઇન ધીસ સેન્ટેન્સ? ઓ યસ, વેરી ગુડ. ફાઇન્ડ એન્ડ ઈટ, લગભગ બધા જ બરાબર છે. હવે ફરીથી એના બે સેન્ટેન્સીસ બનાવીએ. First sentence is Imrose found a fly and second is Imrose was eating soup. Now joined sentence is Imrose found a fly when he was eating soup. Students, we have already talked about four sentences. Now this is your turn to solve the rest of the two sentences. બરાબર? હવે તમારો વારો. સ્ક્રીન ઉપર જે વાક્ય દેખાય છે એ ટેક્સ્ટબુકમાં પણ છે, એનું રીડિંગ કરો અને તમારી રીતે તમે વાક્ય બનાવતા જાઓ. Now teachers are kindly requested to see whether the students are framing fifth and sixth sentence and please help them whenever it's needed.
Okay. I hope that you have framed sentence number 5 and 6. Now let's see the solved sentences. તમે બધાએ સરસ કર્યું છે, પણ આપણે જોઈએ કે તમે શું કર્યું છે. તો ફર્સ્ટ એટલે કે તમારી એક્સરસાઇઝ નું ફિફ્થ સેન્ટેન્સ ઇઝ સંકૃત બેંગ્ડ હિઝ કાર ટુ ધ ટ્રી વેન હી વોઝ ડ્રાઇવિંગ. બેંગ્ડ શબ્દ યાદ આવી ગયો ને? પણ જ્યારે પણ બાઇક કે કાર ચલાવતા હોઈએ ત્યારે ખૂબ સાવધાની રાખવાની. તમને તો હજી વાર છે, ખરું ને? અત્યારે તો હજી યુ આર નાઉ ઇન 8th સ્ટાન્ડર્ડ, તમારે હજી આની જરૂર નથી, પણ સાવધાની રાખવી પડે ચલાવતા હોઈએ ત્યારે. એન્ડ લાસ્ટ સેન્ટેન્સ ઇઝ દ્વિજા બર્ન્ટ હર ફિંગર વેન શી વોઝ કુકિંગ. બર્ન નું એક્ઝામ્પલ અહીંયા પિક્ચર પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ફરી એકવાર. ડિયર સ્ટુડન્ટ્સ, વી ડુ હેવ વન મોર એક્સરસાઇઝ. હજી આપણે એક એક્સરસાઇઝ કરીએ કે જેથી આપણો વેન શબ્દની જે સમજણ છે, જે અન્ડરસ્ટેન્ડિંગ છે, એ આપણું વધારે પાક્કું થાય, ખરું ને? એન્ડ દેટ ઇઝ ધ એક્સરસાઇઝ નંબર 6. એક્સરસાઇઝ નંબર 6 માં પાછી આ પ્રકારની વાક્ય રચના છે કે જેમાં આપણે ફરીથી વેનનો ઉપયોગ સમજી શકીશું. હિયર દેર ઇઝ અ ટ્વિસ્ટ ઇન ધીસ એક્સરસાઇઝ. ઇન એક્સરસાઇઝ નંબર 4 દેર વેર ગીવન કી વર્ડ્સ ફોર યોર હેલ્પ, બટ હિયર યુ હેવ ટુ મેચ ટુ ડિફરન્ટ સેન્ટેન્સીસ ગીવન કોલમ એ એન્ડ કોલમ બી. એ અને બી કોલમના અંદર જુદા જુદા સેન્ટેન્સીસ આપ્યા છે, એને આપણે મેચ કરવાના છે. નાઉ લેટ સી ધ એક્સરસાઇઝ નંબર 6. રીડ વિથ મી. જોઈન ધ સેન્ટેન્સીસ ગીવન ઇન એ એન્ડ બી એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. પહેલા કોલમ એ હું વાંચું છું. ફર્સ્ટ વન ઇઝ માય નેબર નોક્ડ એટ ધ ડોર. સેકન્ડ આઈ એન્ટર્ડ ધ પ્રિન્સિપલ્સ ઓફિસ. થર્ડ ઇઝ આઈ પીપ્ડ ઇન ટુ ધ કેજ. ફોર્થ ઇઝ આઈ મેડ ધ ડોક્ટર. And fifth is, I met a musician. હવે બી માંથી આપણે વાંચીએ. ફર્સ્ટ ઇઝ હી વોઝ એડવાઇઝિંગ માય ફ્રેન્ડ. સેકન્ડ ઇઝ આઈ વોઝ ટેકિંગ ડિનર લાસ્ટ સન્ડે. થર્ડ વન ઇઝ હી વોઝ પ્લેઇંગ વન્ડરફુલ ટ્યુન્સ ઓન ધ ઇન્સ્ટ્રુમેન્ટ. Fourth one is, he was consulting the patient. And fifth one is, monkey was jumping here and there. One example is given for your help. એપણ જોઈ લઈએ. Now, see number 2, column A. Column A નો number 2. નું સેન્ટેન્સ જોવાનું. વિચ સેન્ટેન્સ ઇઝ ધેર? આઈ એન્ટર્ડ ધ પ્રિન્સિપાલ ઓફિસ. વેન નાઉ સી ધ મેચિંગ સેન્ટેન્સ ગીવન ઇન કોલમ બી. એન્ડ ઇટ ઇઝ હી વોઝ એડવાઇસિંગ માય ફ્રેન્ડ. બરાબર, બી કોલમમાં પહેલું છે. સો ધ કમ્પ્લીટ સેન્ટેન્સ વિલ બી, વેન આઈ એન્ટર્ડ ધ પ્રિન્સિપલ ઓફિસ
He was advising my friend. થઈ ગયું ને આખું વાક્ય? ઓકે, લેટ્સ ટ્રાય ફોર નેક્સ્ટ સેન્ટેન્સ. ફ્રોમ કોલમ એ વી ટેક સેન્ટેન્સ નંબર વન. My neighbor knocked at the door. Which option will you select from column B? Very nice. Second option is right. Now let's make sentence. When my neighbor knocked at the door, I was taking dinner last Sunday. Okay, students. Now this is your turn to frame the rest of the sentences. Now teachers are kindly requested to see whether the students are framing next sentences. And please help them whenever it's needed. Very good. You all have done a great job. Really nice performance. Now let's check your answers. From column A, number 3 is when I peeped into the cage. Any sathe matching je sentence che aavshe? The monkey was jumping here and there. And a joint sentence thashe. When I peeped into the cage, the monkey was jumping here and there. When I met the doctor, he was consulting the patient. And a chella sathe aavshe.
When I met a musician, yes, સાથે નહીં બોલવાનું પણ. He was playing a wonderful tunes on the instrument. So, આ બંને એક્સરસાઇઝની મદદથી when નો ઉપયોગ તમે ખૂબ સારી રીતે શીખ્યા છો. And I can see your faces are smiling. મજા આવી ને બધાને? તો કંઈક આવી જ નવી એક્ટિવિટી સાથે નેક્સ્ટ પીરિયડમાં ફરીથી મળીશું. ગુડ બાય, થેન્ક યુ. વંદે ગુજરાત.